જે તમારા જીવનને સુખ શાંતિથી ભરી દે તે છે સદગુરુ. તમારી અમાસને પૂનમમાં બદલી લે તે છે સદગુરુ. તમારા અંધારામાં પ્રકાશ ભરી દે તે છે સદગુરુ. જે તમને પોતાનો પરિચય આપે, તમને પોતાનો પરિચય આપે તે છે સદગુરુ. આજે એક એવા પવિત્ર જીવન, એક એવા ઉચ્ચ સાધક, પવિત્ર જીવ વિશે વાત કરવી છે જેને સદગુરુ શરણ પામી અને સદગુરુ કૃપાથી એનું જીવન દિવ્ય બની ગયું, ધન્ય બની ગયું, ભવ્ય બની ગયું, જે પૂજ્યશ્રી અંબાલાલભાઈ. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પૂજ્યશ્રી સૌભાગભાઈને પ્રાપ્ત થઈ, અંબાલાલભાઈને પ્રાપ્ત થઈ, પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ અને માણિકચંદ ગેલાભાઈને, તેમના ઉપર શું પ્રભાવ પડ્યો અને તેમનો શું પ્રતિભાવ હતો એનો દર વર્ષે આપણે અભ્યાસ કરીએ છીએ. એક એક જીવનો, એક એક સાધકનો 2001માં પૂજ્યશ્રી સૌભાગભાઈ પર પડેલો પ્રભાવ અને તેમનો પ્રતિભાવ, 2002માં પૂજ્ય પ્રભુશ્રીજી પર પડેલો પ્રભાવ અને તેમનો પ્રતિભાવ, આજે પૂજ્યશ્રી અંબાલાલભાઈ ઉપર પડેલો શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રભાવ અને તેમનો પ્રતિભાવ, એના ઉપર વિચારણા કરવી છે. શુદ્ધસાગરના નીચોડરૂપ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રનું અવતરણ નજરો નજર નિહાલનાર શ્રી અંબાલાલભાઈએ અત્યંત ભક્તિપૂર્વક તેનું વાંચન મનન કર્યું હતું. એક તો શુદ્ધ સાગરનો નિચોડ અને તેનું વાંચન બુદ્ધિપૂર્વક કર્યું હોય તો બરાબર છે, ભક્તિપૂર્વક તેનું વાંચન મનન કર્યું હતું. આવી તે થાય ત્યારે જ આવું પ્રભાવ પડે છે એ વાત છે. અહીંયા પોતાના ઉપર પડેલો તેનો પ્રભાવ વર્ણવતા તેઓ વિક્રમ સંવત 1953ના મહાસુદ તેરસના પત્રમાં શ્રીમદને લખે છે. લગભગ 3-3.5 મહિના પછીની વાત. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર વાંચતા મારી અલ્પમતીથી વિશેષ વિસ્તારપૂર્વક સમજી શકાતું નથી, પણ મારી સાધારણ મતીથી તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતા મારા મન વચન કાયાના યોગ સહેજે પણ આત્મવિચારમાં પ્રવર્તતા હતા, જેનું અનુપ્રેક્ષણ કેટલાક વખતથી વખત રહેવાથી રહ્યા કરવાથી સામાન્યપણે પણ બાહ્ય પ્રવર્તવામાં મારી સ્થિતિ, મારી ચિત્તવૃત્તિ સહેજે પણ અટકી જઈ આત્મવિચારમાં રહ્યા કરતી હતી, જેથી મારી કલ્પના પ્રમાણે સહજ સ્વભાવે શાંતિ રહ્યા કરતી હતી. પરિશ્રમથી મારા ત્રિકરણ જોગ કોઈ પણ અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમે સ્થિર નહીં રહી શકેલા તે યોગો તે પરમોત્કૃષ્ટ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે પણ આત્મવિચારમાં સદગુરુ ચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહ્યા કરતા હતા, જેથી મારી અલ્પજ્ઞ દ્રષ્ટિથી અને મારા સામાન્ય અનુભવથી મારી કલ્પના પ્રમાણે એમ લાગે છે કે જો તેવી રીતે તે જ શાસ્ત્રનું વિશેષ અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે તો આત્મવિચાર આત્મચિંતન સદાય જાગૃતપણે રહ્યા કરે અને મન વચન કાયાના યોગ પણ આત્મવિચારમાં જ વર્ત્યા કરે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના નિરંતર અને અહોભાવપૂર્વક થતા અવગાહનથી શ્રી અંબાલાલભાઈની આત્મદશા ઘણી વૃદ્ધિ આત્મદશામાં ઘણી વૃદ્ધિ થઈ હતી. આ શાસ્ત્રના બોધને અનુસરી શ્રી સદગુરુ ચરણની અપૂર્વ અને અનન્ય સેવાથી તેમને નિજ પદનો લક્ષ્ય લઈ પરમાર્થ પ્રાપ્તિ કરી હતી. આવું બીજ આપના સર્વમાં છે, આવી સંભાવના આપના સર્વમાં છે, પણ કાં તો એ બીજને માલીનો યોગ નથી થયો, કાં તો એ બીજને યોગ્ય ભૂમિનો યોગ થયો નથી, કાં તો એ બીજને યોગ્ય ઋતુનો યોગ થયો નથી,
કાં તો એ બીજને સૂર્યના પ્રકાશનો યોગ થયો નથી, પાણીના સિંચનનો યોગ થયો નથી, અને કાં તો એ બીજ ફૂટવા જ માંગતું નથી. જો એ બીજ અંકુરિત થાય તો પૂજ્યશ્રી અંબાલાલભાઈમાંની ભીતર જે અનંત ઉજાસની પ્રાપ્તિ થઈ એ આપણી ભીતર પણ થઈ શકે, એ નિજાનંદની મસ્તી આપને પણ પ્રાપ્ત થઈ શકે. પણ ક્યાં કંઈક અટક્યું, જો જીવ પણ છે, એને આત્મસિદ્ધિ શાસ્ત્રનો યોગ પણ થયો છે, પરમકૃપાળુદેવનું શરણ જેવું અંબાલાલભાઈને પ્રાપ્ત થયું તેવું પ્રાપ્ત થયું, શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં એક બે કડી પણ ઓછી નહીં, જેવું એમને પ્રાપ્ત થયું તેવું જ આપને પ્રાપ્ત થયું, અને જેવી પ્રાપ્તિ એમને થઈ એવી પ્રાપ્તિ થઈ નહીં. તો એ વિચારીએ કે અંબાલાલભાઈ કહે છે કે પહેલાં કેટલા પ્રયત્ન કરવાથી પણ ચિત્ત વૃત્તિ બહારમાંથી ભીતર આવતી નહોતી, તે આ શાસ્ત્રના અભ્યાસના કારણે એમાં ચિત્તવૃત્તિ જોડવાથી સદાય હવે આત્મવિચાર, આત્મભાવ, આત્મધ્યાનમાં જ રહે છે, તે બહાર જતી નથી અને સહેજે. મને લાગે છે આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરાંત કંઈક અંબાલાલભાઈમાં છે કે જેના કારણે આ ગ્રંથનો આવો લાભ તેઓ લઈ શકે. તે શું થયું તે આજે વિચારીએ. સદગુરુની કૃપાથી ચિત્તવૃત્તિ જ્યારે અંતર્મુખ થાય ત્યારે જ તેને આનંદની પ્રાપ્તિ થાય છે, નિજાનંદની પ્રાપ્તિ થાય છે. તે વિના બહાર ભટકતો ઉપયોગ એ કોઈ દિવસ આનંદિત ન હોય. ભટકતો હોય, પુણ્યનો ઉદય પણ હોય તો ઓછો દુઃખી હોય, પુણ્યનો ઉદય હોય તો ઓછો દુઃખી હોય, કારણ કે વર્તમાનની ફરિયાદ નથી, માત્ર કામના અને ભય છે, માત્ર કામના અને ભય છે, પણ વર્તમાનની ફરિયાદ નથી. અને પેલાને ત્રણેય ભૂતનું, વર્તમાનનું ને ભવિષ્યનું, એટલે દુઃખ થોડું ઓછું પણ સુખી નહીં. બહાર ભટકતો ઉપયોગ ક્યારે પણ સુખી થતો નથી, એ જીવ ક્યારે પણ સુખી થતો નથી. અંતરમાં એટલા બધા ઘા લઈને બહાર ભટકે છે કે એને કોઈક વખત ધનથી દુઃખ થાય, કોઈ વાર પદથી દુઃખ થાય, કોઈ વાર પારકાથી દુઃખ થાય, ક્યારેક પોતાનાથી દુઃખ થાય, પોતાના લોકોથી, સ્વજનોથી દુઃખ થાય, કોઈ વાર બહારના લોકોથી થાય, પણ એ દુઃખીનો દુઃખી જ રહે. એના દુઃખના કારણો કોઈ વાર બદલાય, બાહ્ય કારણ, પણ આંતરિક કારણ એને એ જ, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, આ નિર્ણય પર ના આવે ત્યાં સુધી એની ભીતરની યાત્રા શરૂ ન થાય. જ્યાં સુધી મારા દુઃખનું કારણ પૈસાનો અભાવ, મારા દુઃખનું કારણ પદનો અભાવ, મારા દુઃખનું કારણ કુટુંબીજનો, ત્યાં સુધી એના દુઃખનો અંત ના આવે. આ નિર્ણય પર આવે કે સ્વરૂપ સમજ્યો નહીં તેથી દુઃખ પામ્યો, એ નિર્ણય પર આવે પછી સ્વરૂપ તરફ વળે. ઉપયોગ બહાર ભટકે છે અને દુઃખી થાય છે. હવે સુખ તો પોતામાં છે, સુખ તો એનો સ્વભાવ છે, સુખનું ધામ છે, છતાં બહાર એની સમજણ ન હોવાથી બહાર ભટકે છે. હવે બહાર ભટકે છે અને છતાં સુખ પ્રાપ્ત નથી થતું, કેમ? કેટલીય વાર બીજા સામે ભિક્ષાપાત્ર ફેલાવ્યું છે, કેટલીય વાર પુણ્યના ઉદયથી ભિક્ષા પણ મળી છે, પુણ્યના ઉદયથી ભિક્ષા પણ મળી છે, એટલે ઈચ્છિત પ્રાપ્ત થયું છે, ભિક્ષા મળી છે પણ સુખી નથી થયું, ધન મળ્યું છે પણ સુખી નથી થયું, આગળ જગ્યા મળી છે પણ સુખી નથી થયું, એ કેમ? ભિક્ષા મળે અને સુખી નથી થતું. તારું આ ભિકારપણું જરા સૂક્ષ્મ દ્રષ્ટિથી જો કે અંદરનું ભાન નથી એટલે બહાર ભટકે છે, પણ બહાર ભટકે છે અને બહારથી જો સુખ મળવાનું હોય તો અત્યાર સુધી તને કેમ મળ્યું નથી? દરેક વખતે ભીખ નથી મળી એવું નથી, કેટલીય વાર ભીખ મળી છે, પણ તે ભિક્ષાપાત્ર એવાની પાસે ફેલાવ્યો છે કે જે સ્વયં ભિખારી છે, એ પણ બીજા પાસે ભિક્ષાપાત્ર ફેરવે, બીજા પાસે નહીં એકવાર તારી પાસે પણ, તું જેની પાસે કરે, જો પતિ પત્ની તરફ ભિક્ષાપાત્ર સુખની ભીખ માંગે, એ જ પત્ની એ જ વ્યક્તિ પાસે, તો પણ એને ભાન નથી પડતું. અંધાપો એનો એટલો બધો ઊંડો ને ગહન છે કે એને આ વાત સ્ટ્રાઇક નથી થતી કે જે વસ્તુ જેની પાસે હોય તે જ તે વ્યક્તિ તે જ વસ્તુ આપી શકે,
પણ આ જ વ્યક્તિ જો મારી પાસે માંગતો હોય તો એની પાસે ભિક્ષા પાત્ર ફેલાવવાથી મને શું મળશે? આ વાત એને સમજાતું નથી. એટલે એક તો સ્વભાવને ભૂલીને બાળ એવા પાસે પાત્ર ફેરવે ધરે છે કે જેની પાસે એ વસ્તુ નથી, કારણ કે એ જ પાત્ર બીજા પાસે ધરે છે. એટલે પહેલી ભૂલ તો તું બહાર ભટકે છે અને એવી જગ્યાએ ભીખ માંગે છે જે ભીખ આપી શકે એમ. પણ એટલી જ ભૂલ નથી, એનાથી ઊંડી ભૂલ એ છે કે તું બહાર જાય તારું ભીખ માંગવું એ જ દુઃખરૂપ છે. ભિક્ષા મળે કે ન મળે, કારણ કે માંગવું ત્યાર તારું માંગવું જ ભૂલરૂપ છે. ક્યાં માંગે છે એ તો ભૂલ છે જ, પણ માંગવું જ ભૂલ છે, કારણ કે માંગવાથી તું તારા સ્વભાવથી દૂરનો દૂર જતો જાય છે. એટલે સ્વભાવની દૂરનું દૂર એટલે માંગવામાં જ ભૂલ છે, પછી ક્યાં માંગે છે એમાં ભૂલ છે. બંને ભૂલ છે, પણ માંગવામાં જ ભૂલ છે. ચિત્ત વૃત્તિ તારી સ્વભાવથી દૂર થતી જાય છે. સ્વભાવમાં સુખ છે અને તે ભીતર ઉપયોગ વાળવાથી અને ત્યાં સ્થિર થવાથી તું સુખી થવાનો. અહીંયા જેમ કીધું, ચિત્તવૃત્તિ જો આત્મવિચાર, આત્મધ્યાન, આત્મભાવમાં રહે તો સુખ મળશે. એના બદલે તું બહાર ભટકે છે અને આ તારું ભિખારી પણ. જો તારા સ્વભાવમાં સુખ ન હોય તો તું સુખ માટે બહાર પણ ન ભટકે. જો તું તારા સ્વભાવમાં સુખ ન હોય, સુખી તું થયો છે નહીં, એટલે સુખનો તને કોઈ અનુભવ નથી, તો સુખ માટે કઈ રીતે ભટકે છે? એકવાર પૈસાનું સુખ જોયું હોય પછી એ ન હોય તો એના માટે પરદેશ જઈએ, પણ પૈસા જોયા જ ન હોય જેને, એ પૈસા માટે કેવી રીતે ભટકી પણ શકે? એટલે સુખનો તને અનુભવ નથી તો સુખ માટે અંદર કે બહાર? ભીતર છોડો, બહાર બી તું ભટકે છે. આ તારો ભટકવાનું કારણ પણ એ છે કે સ્વભાવમાં સુખ છે, ભલે સ્વભાવમાં જોડાણ નથી, પણ ઊંડે ઊંડે તું સુખથી સાવ અપરિચિત નથી, તું સુખથી સાવ અજ્ઞાત નથી, તને સુખનું બિલકુલ જ કોઈ કનેક્શન નથી એમ નથી. દૂર દૂર એક દીપક બળે છે, બહુ દૂર ભીતર ખૂબ ઊંડાણમાં એ દીપક બળે છે અને તેથી સુખ મળી શકે એવી એની એક વૃત્તિ જાગે છે અને પછી એને જ્યાં સુખ લાગે છે ત્યાં સુખ લેવા દોડે છે. સંગીત સાંભળીએ છે, સુખનો અનુભવ થાય છે. આ મન શું નક્કી કરે છે? જો તમે કહો છો બહાર સુખ નથી, પણ આ મારો અનુભવ છે. સંગીત સાંભળું છું, સુખનો અનુભવ થાય છે, નિર્ણય થાય છે કે સંગીતથી સુખ. જ્ઞાની કહે છે અહીંયા ભૂલ કરી. સંગીત સાંભળે છે બરાબર, એ તો ઘટના છે, અને તું સુખી થયો એ પણ એક સાચો જ છે અનુભવ, તારી અનુભૂતિ જ છે. બીજા બધા ભલે ના પાડે, પણ તને સુખનો અનુભવ થાય છે. તારું કન્ક્લુઝન ખોટું છે. તો કે કેમ? સંગીત નહોતું ત્યાં સુધી હું સુખી નહોતો, સંગીત ચાલુ થયું ત્યારે હું સુખી થયો, સંગીત બંધ થાય છે એટલે પાછો હું સુખી નહીં હોઉં, તો સંગીતથી સુખ નથી એમ તમે કઈ રીતે કહો છો? તો કે જો ઘટના શું બને છે કે સંગીત વાગે છે ત્યારે તારું ચિત્ત એમાં એકાગ્ર થાય છે. તે જ ઈચ્છ્યું છે કે એમાં સુખ છે એ કારણથી એકાગ્ર થાય છે. સંગીતમાં ચિત્ત એકાગ્ર થવાથી સંસારના સકલ સંકલ્પ વિકલ્પ મંદ થાય છે. એટલા ટાઈમમાં તું સંસારને ભૂલે છે, સંગીત સિવાયના સંસારને ભૂલે છે, દેહને ભૂલે છે, ચિંતાઓને ભૂલે છે, અહંકારને પણ ભૂલે છે, અને એ જે બધું ભૂલે છે એનાથી સંકલ્પ વિકલ્પની મંદતા થાય છે. અને આ સંકલ્પ વિકલ્પની જે મંદતા થઈ એ છે કષાય પરિણામનું ઉપશમ થવું. અને કષાય પરિણામનું જે વિષય પરિણામની વાત નથી કરતી, કષાય પરિણામનું જે ઉપશમપણું છે એ ઉપશમનું સુખ ભોગવે છે. જગતનું વિસ્મરણ, આ સંગીતથી કે લાંબો ટાઈમ સુધી જગત વિસ્મરણ નહીં થાય. તું દિવસમાં 10 વખત આ સંગીત સાંભળે પછી એ સંગીત વાતું હોય ને તારા વિચારો બી ચાલતા હોય અને પછી તને સંગીત સુખરૂપ નથી લાગતું. આ તો તું જ્યારે કહે છે કે અત્યારના હું સુખી છું તે સમયની વાત થાય છે. સંગીત વાગે છે, સંગીત તો એક બાનું થયું, કારણ કે આ ખૂંટી ઉપર આ કફની લટકાવી તેમ આના કારણે બીજા બધા વિકલ્પો બંધ થયા. સિરિયલ જોઈએ છે ત્યારે સિરિયલના પાત્રના ભલે વિચાર ચાલે, પણ એ સિવાય મારું નામ જાત્રામાં નથી લાગ્યું આ એ બધું ભૂલી જાય છે. એ કેટલી રાહત થઈ જાય છે. એ સિવાયના કાલે ઉઘરાની
એનું શું ટેન્શન? તો કે હમણાં સિરિયલ જો ને પછી વાત. તો એ બધા વિચાર બંધ થઈ ગયા. હું માંદો છું એ વિચાર પણ બંધ થઈ જાય. મારી પાસે પેલી ગાડી નથી, મારી પત્ની બહુ પ્રતિકૂળ છે, આ બધા વિચારો તે વખતે બંધ થઈ જાય. આટલી બધી ચિંતાઓ જો અટકી જાય તે વખતે ઉપશમ સુખનો અનુભવ થાય છે. આ તો હજી જગતનું વિસ્મરણ, સતનું સ્મરણ નહીં. આ આ અવસરને તું સતના દ્વાર પણ ખોલી શકે, સત તરફ તારી ગતિ કરી શકે. કારણ કે સંકલ્પ વિકલ્પની મંદતા હોય ત્યારે બધું સૂજે, નહીં તો આત્મા ઢંકાઈ જાય. પણ આ જગતનું વિસ્મરણ, હજી તો સંસારનું વિસ્મરણ એ બી ક્ષણાર્ધ, સ્વયંનું સ્મરણ તો છે પણ નહીં એમાં, તો પણ કંઈક સારું લાગે છે. અને આ તો એક નિમિત્ત સંગીત, એને બદલે તને લાગે છે આ બધું સંગીતથી થાય છે. તું તારા અનુભવો તપાસે ને, તો ક્યારેક સંગીત વખતે જો તું સંગીતમાં જોડાતો નથી તો અન્ય વિકલ્પો બંધ થતા નથી, તો તને સુખનો અનુભવ થતો નથી. જો સંગીત જ સુખ આપતું હોય તો દર વખતે કેમ ને એ જ ક્વોલિટીનું સુખ મળતું નથી. કારણ કે જો રિપીટ 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 કરે પછી એકાગ્રતા તૂટી જાય છે, અને તેથી સંકલ્પ વિકલ્પની મંદતા થતી નથી. આ એના જેવું જ કૂતરાની પાસે એક હાડકું છે, એ હાડકું ચબાવે છે અને ચબાવે છે એટલે હાડકું હાડ છે અને રસ કસ વિનાનું છે, એમાં રસ નથી. પણ એ હાડકા ચબાવવાના કારણે એ હાડ છે અને એની ચામડી સોફ્ટ છે, એટલે ચામડી અને આ બધું ઘસાય છે, લોહી નીકળે છે અને લોહી અંદર જાય છે. હવે આ પેલું સંગીત જેવું થયું, થયું કે નહીં? સંગીત નહોતું ત્યારે હું સુખી નહોતો, સંગીત છે ત્યારે હું સુખી, સંગીત બંધ કરશો એટલે હું સુખી નહીં રહ્યો. હવે કૂતરો શું બોલે છે એ જોઈએ. શું ફરક છે આપણામાં અને કૂતરામાં એ જોઈએ. કૂતરો એમ કહે છે કે હાડકું નહોતું ત્યાં સુધી હું સુખી નહોતો, મને રસનો અનુભવ થતો નહોતો. હાડકું છે ત્યાં સુધી મને રસનો અનુભવ થાય છે. અને હવે હાડકું પાછું કાઢી લો, અરે તમે હાડકું લઈ લો તો એ નારાજ થઈ જાય, આક્રમણ કરે, મારે જોવું છે ટીવી, એમ જેમ આપણે આક્રમણ કરીએ ને, આક્રમણ કરે છે, નારાજ થઈ જાય છે. કારણ કે એ જેવું હાડકું જાય છે તો રસ બંધ થઈ જાય છે, લોહી બંધ થઈ જાય છે. હવે એ કૂતરો જો નક્કી કરે કે હાડકામાંથી લોહી નીકળે છે અને તેથી હું સુખી છું, તો ખોટું શું છે? જેમ તમે સંગીતમાંથી નક્કી કર્યું તેમ એને હાડકામાંથી નક્કી કર્યું. હકીકતમાં શું થાય છે? હાડકામાંથી નીકળતો નથી, પોતામાંથી નીકળે છે. પોતામાંથી હાડકાના નિમિત્તે નીકળે છે, તેને બદલે હાડકામાંથી રસ નીકળે છે. બસ આ નિર્ણય નહીં, ઘટના સાચી, નિર્ણય ખોટો. તારી ઘટના સાચી, સંગીત વખતે તું સુખી થયો એ ઘટના સાચી, પણ નિર્ણય તારો ખોટો. બાનું કોઈ પણ બની જાય પછી, ડિસ્કો હોય કે હિમાલય હોય, છોકરાઓને ડિસ્કોમાં કેમ ગમે છે? એટલા ધમ ઢીસુમ ઢીસુમ કરવાથી એટલા ટાઈમ એ બીજું બધું ભૂલી શકે છે, ભગવાનને, દેહને, ચિંતાઓને, અને તેથી એને ગમે છે. અને પેલો કે હિમાલયના હિમાચ્છાદિત પર્વતોમાં બહુ શાંતિ લાગે, કારણ કે એ હિમાલયને જોઈને એનું મન મંદ અથવા બંધ થાય છે. મન એટલે બીજામાં ઉત્સુકતા, મન એટલે સુખ માટે બહાર ભટકવું. તો એ જે થોડો ટાઈમ પછી કોઈને સ્ત્રીને જોવાથી થાય, કોઈને તાજમહાલ જોવાથી થાય, શું ફરક પડે છે? થોડા ટાઈમ ક્ષણાર્ધ માટે બી જે બીજું વિસ્મૃત થાય છે એનું સુખ તું ભોગવે છે. તાજમહાલમાંથી કોઈ સુખ નથી આવતું. બસ આટલું નક્કી કરવાનું છે, ધર્મ એટલે શું ને અધર્મ એટલે શું. ધર્મ એટલે ત્રણ પાઠ, ત્રણ માળા, ત્રણ પ્રાર્થના, સાંજના દેવવંદન, રાતના આત્મસિદ્ધિ, રવિવારે પરીક્ષા, વર્ષે બે વાર ધરમપુર, સોમત્સરીનો 24 ઉપવાસ. આ ધર્મ. ધર્મ એટલે સુખ માટે પોતા તરફ જવું, અને અધર્મ એટલે સુખ માટે બીજા તરફ જવું. સુખી થવા માટે જીવવું છે અને સુખી થવું છે. પોતા તરફ જવું તો ધાર્મિક, બીજા તરફ જાય તો અધાર્મિક. પોતા તરફ જે ગયું છે એ ક્યારે પણ કોઈ પણ નિરાશ પામ્યું નથી, અને બહાર ગયું છે સુખ માટે તે ક્યારે કોઈ પણ સુખ પામ્યું નથી. જગતમાં જે પણ સુખી થયો હોય એ નિર અપવાદ રૂપે
સ્વયંમાં જવાથી જ સુખી થયો છે. સંસારમાંથી સ્વયં તરફ, પરમાંથી સ્વ તરફ જવું એ ધર્મ, એ જ સત્સુખનો ઉપાય. બહાર શોધવાથી કંઈ ન મળે અને અંદર જવાથી કંઈ બાકી નહીં રહે. અંદર જવાથી પરિતૃપ્ત થઈ જશે. પણ આ થતું નથી એમ અંબાલાલભાઈ કહે છે કે આ આવું હતી વસ્તુ સ્થિતિ, આમ છે પણ ઘણા પ્રયત્નથી પણ ચિત્તવૃત્તિ બહારથી ખસતી નહોતી. અને શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર પ્રાપ્ત થયે મન વચન કાયાના યોગ પણ એ અંતર્મુખ થયા છે. ચિત્તવૃત્તિ અંતરમાં આત્મવિચારમાં સ્થિર થઈ છે. નિરપવાદ રૂપે સુખી તે જ થાય છે કે જે સ્વયંમાં જાય છે. હા, એટલું છે કે સ્વયંમાં જવાની રીત બધાની જુદી જુદી હોઈ શકે. કોઈ રેલવેમાં જાય, કોઈ રોડવે, કોઈ એરવે, કોઈ હવામાંથી જાય. એક અમદાવાદ જવું હોય કોઈ પ્લેનમાં જાય, કોઈ ટ્રેનમાં જાય, કોઈ ગાડીમાં જાય, કોઈ નાસ્તા નાસ્તા જાય, કોઈ ધ્યાન કરતાં કરતાં જાય. સ્વયંમાં કોઈ નાસ્તા નાસ્તા જાય, નાચવાના અંતે ધ્યાન, અને પેલા ધ્યાનના અંતે નાચે. આહા હા, કેવું સુખ એમ કરીને નાચે. અને પેલો નાચતો નાચતો શાંત થઈ જાય તો શું ફરક પડે છે? અંદર પહોંચ્યું, દિશા એ જ, સ્વયં તરફની દિશા જે પકડે એ સુખી થાય. પછી રેલ, રોડ ઓર એર, જ્ઞાનથી, ભક્તિથી, નાચવાથી, ધ્યાનથી, કોઈ બી રૂપે, પણ નિરપવાદ રૂપે સ્વયં તરફની ગતિથી જ સુખનો અનુભવ થાય છે. સંતો કહે છે કે સાધક, તે સાધક એટલે કાચવાવ, કાચબો. કાચબો એક એવો પ્રાણી છે કે એ એના બધા જ અંગ અંતર ભીતર સંકોચી શકે છે. બધા પ્રાણીમાં એવી ક્ષમતા નથી. પૂરેપૂરી એની બધી ઇન્દ્રિયો, એનું આખું શરીર, અંગોપાંગ પૂરો સંકોચી અને સુરક્ષિત રહી શકે છે, શાંત રહી શકે છે, કલાકો દિવસો સુધી સ્થિર રહી શકે છે એવી અવસ્થામાં. કે સાધક તે કે જે એની ઇન્દ્રિયો સંકોચી, અર્થાત ઇન્દ્રિયો દ્વારા જે ઉપયોગ બહાર ભટકે છે એને અંતરમાં સંકોચી, અંતર્મુખ કરી ચિત્તવૃત્તિને, અને ભીતરમાં સ્થિર થાય. એટલે કાચવા જેવો તું બન, અંતર્મુખી. ઇન્દ્રિયો દ્વાર છે જેના દ્વારા ઉપયોગ બહાર ભટકે છે. આંખ, નાક, કાન, જ્ઞાનેન્દ્રિય, હાથ પગ વગેરે કર્મેન્દ્રિય, એ દ્વારા અને એમાં પ્રવર્તતો ઉપયોગ બહાર જ જશે અને બહારના વસ્તુનો જ દર્શન કરશે, શ્રવણ કરશે, સ્પર્શ કરશે. કારણ કે આ ઉપયોગ, આ આંખ જુઓ, આંખ દ્વારા ઉપયોગ બહાર જાય તો એ બહારનું સ્પર્શી શકે પણ આંખ અંદર નહીં જઈ શકે, કાન અંદર નહીં જઈ શકે, હાથ ભીતર નહીં જઈ શકે. આપણે બોલીએ કે દ્રષ્ટિને ભીતર વાળ, પણ એ કંઈક બીજી દ્રષ્ટિની વાત છે. આ બે આંખોની વાત નથી, એને કહે છે ત્રીજું નેત્ર. પ્રતિકાત્મક છે ને ત્રીજું નેત્ર. અને કેવી વાત છે જુઓ, આમાં કેવું રહસ્ય ભર્યું છે કે બહાર જતા ઉપયોગને બે આંખ જોઈએ, અંદર જતીને એક જ જોઈએ. કારણ કે બહાર દ્વૈત છે, અંદર અદ્વૈત છે, બહાર દ્વંદ છે. અને બે હોય ત્યાં સંસાર નિર્મિત થાય છે, એક હોય ત્યાં સંસાર વિલીન થાય છે. એટલે બહાર જવા માટે બે જોઈએ. બે નહીં, પાછો ઉપયોગ કેટલો બધી ઇન્દ્રિયો દ્વારા બહાર જાય છે. અંતરમાં જવા માટે શું કરવું પડશે? ખાલી આંખ બંધ કરવાથી કેમ નહીં થાય? કારણ કે બીજી ઇન્દ્રિયો દ્વારા ઉપયોગ બહાર હોય, બધી જ ઇન્દ્રિયમાંથી ઉપયોગ પાછો ખેંચાય, એક અખંડિત બને તો જ ભીતર જઈ શકે. તમને લાગે આંખ દ્વારા ભલે બહાર જતું પણ કાન દ્વારા હું ખેંચી લઉં છું. આ કાચબાને જુઓ, એનું બધું જ, એનું એક પગ હાથ બહાર હોય એમ નહીં, આખો અંગોપાંગ બધા સંકોચે. એટલે થોડું બહાર ને થોડું અંદર નહીં, અખંડ ઉપયોગ જોઈએ. વસ્તુ પૂર્વમાં હોય તો પશ્ચિમમાં ચાલવાથી વસ્તુ મળે નહીં, વસ્તુ ભીતર હોય તો બહાર જવાથી મળે નહીં. કેટલી દિશાઓ છે? તો 10 કહેશો. કારણ કે ઉપયોગ અત્યાર સુધી બહાર જ ભટકે છે અને 12-10 દિશાઓ છે. ભીતર 11મી દિશા, એ સાચી દિશા છે, ત્યાં વસ્તુ છે. અને ભીતર એ 11મી દિશામાં જો વળે તો વસ્તુની પ્રાપ્તિ થાય છે. એટલે કાચબાનું દ્રષ્ટાંત બહુ એપ છે. હિન્દુ પુરાણોમાં તો એમ કહ્યું છે કે કાચબાના આધારે પૃથ્વી ટકી છે. પૃથ્વી
કાચમાં ના આધારે, એટલે પેલું શિલાન્યાસ વગેરે કરીને તેમાં એ કાચબો નાખવાનો હોય, ચાંદીનો કાચબો. મેં તો 4-5 કર્યા છે એટલે ખ્યાલ છે કે કાચ. અમે પૂછ્યું તો કે આ પૃથ્વી કુર્મ ઉપર છે, કુર્મ એટલે કાચબો, કાચબો ઉપર. જો હવે આ 9 પ્લેનેટ્સ અને ગેલેક્સી, હવે આવા જમાનામાં તમે એમ કહો કે આ પૃથ્વી કાચબા ઉપર છે તો હસવું આવે, પણ આમાં રહસ્ય છે. જો કેટલાક મૂર્ખા એવા છે કે જે એ સિદ્ધ કરવા જાય છે કે પૃથ્વી કાચબા ઉપર જ છે, મૂર્ખ છે. અને કેટલાક મૂર્ખ એવા છે કે જે સિદ્ધ કરવા જાય છે કે પૃથ્વી કાચબા પર નથી, બંને મૂર્ખ. કારણ કે આ બધી વાત પુરાણોમાં જે વાત છે ને એ પ્રતીકાત્મક છે, પૃથ્વી કાચબાના આધારે છે. હવે જરા ઊંડા ઉતરીને જુઓ, જે ચીજ ઉપર તમને હસવું આવ્યું છે એ ચીજ ઉપર હમણાં તાળી પાડશો, જરાક ઊંડા ઉતરશો. પૃથ્વી કાચબાના આધારે છે એટલે કાચબા જેવા જ્ઞાની પુરુષોના આધારે આ પૃથ્વી છે, જેને ઉપયોગ અતિન્દ્રિય કરે છે. ઉપયોગ તો છે પણ ઇન્દ્રિય દ્વારા હવે બહાર નથી, અતિન્દ્રિય બનાવી દીધો છે ઉપયોગ. એવા કાચબા જેવા જ્ઞાની પુરુષના આધારે આ પૃથ્વી ટકી છે. જ્ઞાની પુરુષ થકી, જ્ઞાની પુરુષ માટે, જ્ઞાની પુરુષના કારણે આ જગત ટક્યું છે. ઉપદેશ નોંધમાં પરમકૃપાદેવે લખ્યું છે, સત્પુરુષો અન્યાય કરે, સત્પુરુષ અન્યાય કરે તો વરસાદ કોના માટે વરસશે, સૂર્ય કોના માટે પ્રકાશશે અને વાયુ કોના માટે વાશે. અર્થાત સૂર્ય જ્ઞાની માટે પ્રકાશે છે, એનો એ ઉદિત કેના માટે થાય છે, જ્ઞાની માટે. અને આ વાયુ વહે છે તો પણ જ્ઞાની માટે, અને આ વરસાદ પડે છે તો બી જ્ઞાની માટે. અને જો જ્ઞાની પુરુષ ન હોય ત્યારે પૃથ્વીની કેવી દશા થશે, 6 આરામાં જુઓ. પ્રકૃતિ પણ વિકૃતિને પામશે, એનું વર્ણન જુઓ, તોફાન થશે ને કેવા કેવા વરસાદ, ઝેરના વરસાદ, અગ્નિના વરસાદ. પ્રકૃતિ બી કે હવે કોઈ જ્ઞાની નથી તો અમારે કેમ સીધા ચાલવું. 6 આરાનું વર્ણન જુઓ કે જ્ઞાની પુરુષો 5મા આરાના અંત સુધી છે, પછી જગતનો પ્રલય થઈ જાય છે, જગત ટકતું નથી, ધર્મ ટકતું નથી. કારણ કે ધર્મ જ્ઞાનીના આધારે ટકે છે, જગત ધર્મ વિના ટકતું નથી, ધર્મ જ્ઞાની વિના ટકતું નથી. જ્ઞાની કાચવા જેવા છે એટલે કુર્મના આધારે આ જગત ટક્યું છે. આ વાત સાચી છે, કેવી પ્રતીકાત્મક વાત છે. ઉપયોગ જેને ઇન્દ્રિયોમાંથી ખેંચી, ચિત્તવૃત્તિ જેની અંતરમાં જ રમનતા કરે છે એવા જ્ઞાની. ઉપયોગ અતિન્દ્રિય કરવો એટલે શું? આંખ બંધ કરી દેવી, કાનમાં આંગળી નાખી દેવી, અથવા હાથ પાછળથી બાંધી લેવા. ઇન્દ્રિયોનો નિરોધ કીધો ને, ઉપયોગને ખેંચવો, ઇન્દ્રિયોનો નિરોધ કરો, ઉપયોગને અંતર્મુખ કરો, ઉપયોગને અતિન્દ્રિય કરો. એને બરાબર સમજી લેવું જોઈએ કે એમાં શું કરો. આંખ ખુલશે તો એ પદાર્થને તો જોશે, એનો સ્વભાવ છે. ઇલેક્ટ્રિકનો એ કરંટ જો હોટ પ્લેટમાં જાય તો એ વસ્તુને ગરમ કરે, એ રેફ્રિજરેટરમાં જાય તો વસ્તુને ઠંડી કરે, એ હીટરમાં જાય તો હવાને ગરમ કરે, એ એસીમાં જાય તો એ હવાને ઠંડુ કરે. તેમ ઉપયોગ આંખ વડે જાય તો જુએ, કાન વડે જાય તો સાંભળે, નાક વડે જાય તો સૂંઘે, એ પછી એ જ કામ કરે. કેમ કે ઇલેક્ટ્રિક કર તો એકનું એક છે, પણ એ રેફ્રિજરેટરમાં ગયો પછી ગરમ કરવાનું કામ ન કરે. અને આંખમાં પ્રવર્તે, આંખ દ્વારા જો બહાર જાય તો એ સાંભળવાનું કામ ન કરે. પ્રત્યેક ઇન્દ્રિય નિજ નિજ વિષયને ગ્રહણ કરે છે. તો ઉપયોગને અતિન્દ્રિય કર્યો છે એટલે શું? કારણ કે જ્ઞાનીની આંખ ખુલ્લી અમને દેખાય છે, અને આમ જ્ઞાની ચાલતા હોય તો એને દિવાલ અને દરવાજા વચ્ચે ભેદ સમજાતો હોય એવું પણ લાગે છે. આમ દિવાલ આવે તો બાજુમાં ખસીને દરવાજાથી બહાર જાય, અને આપણે પીરસીએ તો વાડકા અને શાકમાં ભેદ દેખાતો હોય એવું લાગે છે. તો ઉપયોગ અતિન્દ્રિય ક્યાં થયો? ઉપયોગ તો એમનું ઇન્દ્રિય દ્વારા વહે છે, તો ઉપયોગ અતિન્દ્રિય તો તેનો થાય જે સિદ્ધ અવસ્થામાં બેઠા છે, સિદ્ધ લોકમાં બેઠા છે. અહીંયા કહે છે કે આંખ જ્યારે માત્ર જોવાનું યંત્ર બને પણ રૂપની વાસના ન રહે તો એ ઉપયોગ અંતરમાં વળેલો કહેવાય.
ઉઠવા બેસવા ચાલવા માટે આંખની જરૂર પડશે. આંખ છે એનો જોવાનો સ્વભાવ છે, એની ઉપયોગિતા છે, એની જરૂરત પણ છે. પણ જ્યાં રૂપને જોવાની વાસના મટી ગઈ ત્યાં ચિત્તવૃત્તિ અંતરવલી, પછી એ મન વચન કાયાના યોગ પ્રવર્તે તો પણ એ ઉપયોગ અંતર્મુખ છે, ક્યાં ઢળેલો છે. રૂપને જાણવામાં, રૂપને માનવામાં, રૂપની ઉત્સુકતા, આતુરતા, ઉત્તેજના જેને ન વર્તતી હોય તેનો ઉપયોગ અંતરમાં વળેલો છે.